નમસ્કાર, ZST સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. છેલ્લી બે બોલમાં સિક્સ મારી રાહુલે ટીમને જીતાડી મેચ. પત્નીનું આવ્યું રિએક્શન. ભીરસેરવાળું દૂધ વેચનારને મળી 23 વર્ષ પછી આજીવન ઉંમરકેદની સજા. પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમિકા સાથે 6 સહેલીઓએ પીધું ઝેર. 3ના મોત, 3 ગંભીર. મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ કોચ શેન વોર્ને હારના સૌથી મોટા કારણનો કર્યો ખુલાસો. ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની શક્યતા. કેજરીવાલ સાથે નેતાઓની બેઠક. ઇમરાને ભારતના કર્યા વખાણ. કવિ કોઈ સુપર પાવરની હિંમત નથી કે તેઓ કંઈ બોલી દે. સોનમ કપૂર આનંદ આહુજાના ઘરમાં થઈ ચોરી. દીવના ધોધલાથી સમસ્ત જનરલ ખારવા સમાજનો યુવાન પોતાની બે દીકરીઓ સાથે દેશ વિદેશમાં પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ લઈને 4 દેશોની સાયકલ યાત્રા પૂર્ણ કરી દીવ પરત ફરતા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી અંબાજીના ગબ્બર ખાતે નવનિર્મિત ભારતના સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. નસવાડી તાલુકાના કંડવા ગામે 8મા તબક્કાનો કુલ 11 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સરકારી વિભાગની અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. કેશોદના આખોદર ગામે સીતરા માતાના મંદિરે 33 આતમની ઉજવણી કરવામાં આવી. આઝાદી કા અમૃત મહોત્સવ અને ભાજપના 7મા દિવસની ઉજવણી અંતર્ગત યુવા મોરચા દ્વારા અણખી ગામેથી બાઇક રેલીનો પ્રારંભ કરાયો. દહેગામ તાલુકાના હરસોલી ગામે બહુચર માતાનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ આશાપુરા માતાના 13મો પાટોત્સવનું ગામજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા ખાતે 400 વર્ષ પુરાણી ખીજરાવાળા વહાણવટી શિકોદર માતાના નવીન મંદિર ખાતે મૂર્તિઓનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે વિધિ વિધાન મુજબ સંપન્ન થયો હતો. આ મહોત્સવમાં રાજસ્થાન, ગુજરાત સહિતના પ્રદેશોમાંથી 1000 ભક્તો ઉમટી પડી માતાજીના ઉત્સવ માણી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. રાજપીપળા ખાતે મહાકાળી કારકા માતાનું મંદિરે ચૈત્રી 8મનો હવન યજ્ઞ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીના વિવિધ મંદિરોમાં 8મના હવનનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતે 1 મકાનનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું અને જે દરમિયાન વર્ષો જૂની પુરાણી દિવાલ ઘસી પડતા 1 મજૂર કાટમાળ નીચે દટાયો હતો, જેનું મોત નિપજ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગરૂલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ વારાણી શક્તિપીઠ ખાતે દુર્ગાષ્ટમીના નિમિત્તે આંગણવાડીના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે.
હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5204.